કોલિયાદ ગામની સીમાથી ગેરકાયદેસર રીતે માટી ખનનના મુદ્દે આખરે ખાણ અને ખનીજ વિભાગે તપાસ શરૂ કરી હતી. ગતરોજ કોલિયાદ ગામના નવ યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતું. કોલિયાદ ગામની સીમાથી આદિવાસીને ખેડી ખાવા માટે આપવામાં આવેલી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન માફિયા કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી. આજે વહેલી સવારથી જ ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે. સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક અસરથી ગેરકાયદેસર માટી ખનન માફિયા ઉપર ખાણ ખનીજ ભરૂચ દ્વારા આવેદનના અનુસંધાનમાં તાત્કાલિક તપાસનો દળ ચાલુ કરવામાં આવ્યો હતો, જે તપાસ દરમિયાન સરકારી ગોચર અને સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર રીતે વગર કોઈ સરકારી પાસ પરમિટ વગર ચાલી રહી હોવાની વિગતો ગામના લોકો દ્વારા કલેક્ટરને કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં આજે વહેલી સવારથી જ ખનીજ વિભાગની ટીમ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડી સરકારી તિજોરી નુકસાન કરતા તત્વો પર કાયદાનું ભાન કરાવવા અને સરકારી નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.